ચલો હવે ધોરણ 12 નો વિષય સ્ટેટ. આપણે ગઈકાલે જે દાખલાઓ ગણ્યા હતા એમાં આગળ શીખ્યો. ચેપ્ટર નંબર 2 માં છેલ્લે ઉદાહરણ મેં તમને 9 ગણાવ્યું બરાબર. હવે જો યુવીની રીતમાં આપણે થોડી વસ્તુ સમજવાની છે. અહીંયા ધ્યાન રાખો બધા, યુવીમાં જે ધારવા વાળા દાખલા આવે છે છેદમાં રકમો ધારી છે. હું તમને જે વસ્તુ સમજાવું છું બોર્ડ પર બધા અહીંયા ધ્યાન રાખો, કશું જ લખવા નથી, પછી લખવું બરાબર. અહીંયા બરાબર. હવે
બધામાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા અને આ બધામાં પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં 0.1 ધારો, શું ધારવાનું? અને પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો 0.0 ખ્યાલ આવ્યો? પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો શું ધારવાનું? 0.0 અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોય? બે, તો શું ધારવાનું? 0.0 એટલે શું લખી છું? જ્યારે રકમમાં અથવા કિંમતમાં પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં 0.1 થાય. જ્યારે રકમમાં પોઈન્ટ પછી
જોગી બતાવે તમે 155 લખો
વિસ્તાર 160 લખાય, પણ આપણે વધુ ધારતા નથી, ખબર પડે. છેદમાં પાંચ એટલે ઉપર પાંચ ના ઘડિયા વાળી જ લખવાની, એટલે અહીંયા 159 છે ના ચાલે. કેટલા લખવા પડે? 155, 50, 45 ગમે છે, પણ ઓછા લખવાને વધુ લખશું. આપણે 155 લખ. ધારવાની વાત બદલી ગઈ. હવે તમારે શું કરવાનું? જે કેલ્સી નોટ બરાબર છે, આખી હવે કેલ્ક્યુલેટર જે હાથમાં લેવાનું, અહીંયા કેટલી કિંમત છે? પહેલા 14,900 માઇનસ કેટલા? 15,300 ભાગ્યા 100 કેટલા આવ્યા? માઇનસ 4 આવ્યા. પછી કેટલા થઈ ગયા? 15,100 માઇનસ 15,300 ભાગ્યા 100 પછી માઇનસ 3 પછી 2 પછી 4 અને 5 155 એટલે 20 બરાબર પડી. ખબર શું કરવાનું પડી? ખબર આ સંખ્યા માઇનસ આ ભાગ્યા આટલા બરાબર. જે કેલ્ક્યુલેટર છે જ આપણી પાસે. હવે ગુણાકાર જે કરતા તમે જોઈ, 11, 14, 20, 28, 24, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ચલો હવે સૂત્ર આવશે આરનું. એન સિગ્મા યુ સિગ્મા યુ સિગ્મા છેદના એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ સ્ક્વેર એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા એન એટલે 6. યુવીનું ટોટલ 242 માઇનસ 2 × 5 6 × 74 માઇનસ 2 × 9 6 × 55 માઇનસ 5 નો 14, 52 માઇનસ 10 744 માઇનસ 4 માઇનસ 35 આપણે ગુણાકાર કરીને બનવું 440 અને ભાગાકાર 0.96 બરાબર છે. આ થયો ધારણા નંબર 10. ઉદાહરણ 10 ચલો બધા ગણી લો, પછી આપણે આગળ 11 નું ગણીએ છીએ.